तो लखतर तालुकाना वरसाणी LD3 केनालमां गाबड़ू पड्यू हतुं। केनालमां गाबड़ाना पगले नर्मदा विभागना अधिकारीओ तात्कालिक धोरणे पाणी बंद कराव्युं हतुं। वरसाणी ग्रामजनोए केनालना नबळा बांधकाम અને સાફ સફાઈ મુદ્દે અનેક વખત નર્મદા નિગમને રજૂઆત કરી છતાં અવારનવાર કેનાલમાં ગાબડું પડતા પાણીનો બગાડ થઈ રહ્યો છે, ત્યારે અધિકારીઓ દ્વારા યોગ્ય પગલાં લઈ કેનાલની સાફ સફાઈ કરવામાં આવે તેવું ગામ લોકોનું કહેવું છે। માઝુમ જળાશયની મુખ્ય કેનાલ ઘણા સમયથી લીકેજ થતા આસપાસના ખેતરો બેટમાં ફેરવાયા છે। વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરતા ખેડૂતો અને ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। કેનાલનું સમયસર સફાઈ કામ કરવામાં નથી આવતું, તેમજ ખેતરમાં પાકને મોટું નુકસાન થાય છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। સાથે જ ગ્રામજનોએ કેનાલનું લીકેજ દૂર કરવાની પણ માંગ કરી છે। મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવાઓનો છંટકાવ અને ખેત મજૂરીનો ખર્ચ કરીને પણ ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા ખેડૂત મૂંઝવણમાં મુકાયા છે, જેમાં ફ્લાવર કોબીના ભાવ તળિયે ગયા છે। શાકભાજીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ફ્લાવર કોબીનો ભાવ ઘાસચારાથી પણ ઓછો થયો છે, તેથી ખેડૂતો સમગ્ર પાક પશુઓને ખવડાવી રહ્યા છે, તેમજ સરકાર પાસે શાકભાજીના પોષણક્ષમ ભાવ મળે તેવી માંગ કરી રહ્યા છે। એકદમ ખરાબ પરિસ્થિતિ છે, કોબીનો કોઈ જાતના ભાવ જ નથી મળતો, એની સાથે બીટ પણ વાવેલા છે, મૂળા પણ વાવેલા છે, બિલકુલ ભાવ નથી અને માર્કેટિંગ યાર્ડમાં પહોંચાડવાનો ખર્ચો જ થાય એવું છે। વાવેતરનું ઉત્પાદન, દવા, જંતુનાશક, પછી અંદર હાથીહળ જે ખેતી કરવાની હોય એનો ખર્ચો, યુરિયા, DAP બિલકુલ ભાવ નથી મળતા। સરકારને અમે એવું કહેવા માગીએ છીએ કે કાંઈ પોષણક્ષમ ભાવ મળે એવું કાંઈ આયોજન કરે તો ઠીક છે, નહીં તો ખેડૂતને ખેતી વેચવાનો વારો આવે એ પરિસ્થિતિ। અરે અત્યારે ભયંકર પરિસ્થિતિ છે, અત્યારે તો પોઝિશન એવી ખરાબ છે કે 30 રૂપિયાથી ચાલુ થાય છે, 40-45 રૂપિયા બજાર છે, 50 રૂપિયા બહુ સારું હોય તો એ ક્યારે, અત્યારે એવી ભયંકર પરિસ્થિતિ છે। કેટલાક 8 વીઘાનું વાવેતર કરેલું છે અને એમાં 8 વીઘામાં અત્યારે મજૂરે મોંઘા છે, બરાબર છે, વળતર તો ઠીક છે અટાણે તો વળતર પડતરી નથી છૂટતી અમારી।